આ છે ચોટીલાના કાબરણ ગામનો રસ્તો. રસ્તામાં રાક્ષસી માત્રામાં ઈયળો પથરાઈ ગઈ છે. આ ઈયળોએ છેલ્લા 3 દિવસથી આ ગામને બાનમાં લીધું છે. ઈયળોનું આક્રમણ માત્ર લોકોના ઘર અને રોડ રસ્તા સુધી સીમિત નથી, ગામના કૂવા અને હવાડામાં પણ ઈયળો રીતસર ત્રાસ વર્તાવી રહી છે. ગામની મહિલાઓ સતત હાથમાં સાવરણા લઈ ઈયળોની સાફ સફાઈ પાછળ લાગી ગઈ છે. ઈયળોના ત્રાસથી ગામના જનજીવન પર અસર થઈ છે. તકલીફ તો જો નળિયા વાળા મકાન હોય તો ઉપરથી નીચે ખરે છે, તો જમવા બેસવામાં તકલીફ પડે, બધી રીતે તકલીફ પડે છે. કે નીચે છોકરાઓને બેસાડીને આપણે કામ નથી કરી શકતા. નાના છોકરા હોય તો ક્યાં જાય, મોટા છોકરા હોય તો કદાચ ઊભા થઈને એકો રહી જતા રે. ના છૂટકે ગામના સરપંચે ઈયળોને નાથવા તંત્રની મદદ માંગી, પરંતુ આરોગ્ય વિભાગે હજુ સુધી તેમને કોઈ મદદ આપી નથી. ગામના અબાલવૃદ્ધ સૌ કોઈ ઈયળોને લઈને પરેશાન છે. તાલુકામાં અને દવાખાને સરકારી યો પણ ક્યાંય કોઈએ જવાબ દીધો નહીં, એટલે હવે તમે આની તાત્કાલિક સુવિધા કરો, અમને કોઈ આ કોઈ સંભાળી લેતા નથી અમારી. ચોમાસાના દિવસોમાં ઈયળોના આક્રમણથી ત્રસ્ત બંને ગામમાં મોટી બીમારીની દહેશત ફેલાઈ છે. જિજ્ઞેશ શાહ, VTV, કાબરણ.